દીવ જિલ્લા શિક્ષા વિભાગ અને સમગ્ર શિક્ષા અભિયાનના સંયુક્ત સંમેલનથી યુટી લેવલનું 47મો જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું ભવ્ય આયોજન થયું. દીવ જિલ્લા શિક્ષા વિભાગ અને સમગ્ર શિક્ષા અભિયાનના સંયુક્ત સંમેલનથી યોજવામાં આવેલ યુટી લેવલનો 47મો જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનો 2 દિવસીય કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું, જેમાં દીવ જિલ્લાની કુલ 26 શાળાઓમાંથી કુલ 102 બાળકો વૈજ્ઞાનિકો અને ભાગ લીધેલ અને તેમના દ્વારા કુલ 51 પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં તમામ બાળકો વૈજ્ઞાનિકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમના સમાપન સમારોહના ઉપલક્ષમાં પ્રદર્શનમાં વિજેતા 12 વૈજ્ઞાનિકો ઇનામ વિતરણ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ વિજેતાને રૂપિયા 1500, દ્વિતીયને રૂપિયા 1200 અને તૃતીયને રૂપિયા 1000 એમ કુલ 5 ગ્રુપને 18500 દીવ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા આપવામાં આવ્યા. આ પ્રસંગ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન દિલાવર મંસૂરી, ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર આર કે સિંઘ, આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર અરવિંદ સોલંકી તેમજ મનોજ બારિયાના વરદ હસ્તે 12 વૈજ્ઞાનિકોને ઇનામ વિતરણ કરી અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ 51 પ્રોજેક્ટોમાંથી 2 કૃતિ નેશનલ કક્ષાએ ભાગ લેશે. આ પ્રદર્શનના નિર્ણાયક તરીકેની ભૂમિકા કે એ સોલંકી અને એ ચૌહાણ અને આર કે સિંઘે નિભાવી હતી. આ કાર્યક્રમનું સંપૂર્ણ મંચ સંચાલન શિક્ષણ વિભાગના પેડાગોજી માનસીભાઈ બામણિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં દીવ સમગ્ર શિક્ષાના સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. Yeah.